હેલો, વેલકમ બેક ફૂડીઝ. તો આજે આપણે બનાવવાના છે પનીર. બજારમાં મળતા સોફ્ટ પનીર જેવું જ આપણે ઘરા પનીર બનાવવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પનીર બનાવવા માટે મેં અહીંયા 1 લિટર એટલે કે 5 કપ ફૂલ ફેટ મિલ્ક યુઝ કરેલ છે. તેને આપણે સારી રીતે ઉકાળી લઈશું. હવે આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે, તો હવે આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું. લીંબુના રસમાં આપણે 1 થી 1.5 ચમચી પાણી એડ કરીશું, જેથી આપણો લીંબુનો રસ ડાયલ્યુટ થઈ શકે. ડાયલ્યુટ કરવું તે ફરજિયાત છે, કારણ કે દૂધ આપણા પનીરની અંદર લીંબુના રસનો સ્ટ્રોંગ ફ્લેવર આવી શકે છે, તેથી આપણે તેને ડાયલ્યુટ કરવું ફરજિયાત છે. લીંબુનો રસ એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 માટે 1/2 ચમચી આપણે નિમક એડ કરીશું, જેથી આપણા પનીરમાં થોડોક સોલ્ટી ફ્લેવર એડ થાય. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ ફાટવા માંડ્યું છે, તો હવે તેને આપણે ધીમી ફ્લેમ પર આપણે તેને સારી રીતે હલાવતા રહીશું, ત્યાં જ્યાં સુધી તે સારી રીતે પૂરેપૂરું દૂધ ફાટી ના જાય ને પનીર આપણું સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ પૂરી રીતે ફાટી ચૂક્યું છે અને આપણું પનીર સારી રીતે સેપરેટ એટલે કે અલગ થઈ ચૂક્યું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે કોટનના કપડામાં ગાળી લઈશું, જેથી પનીર આપણું અલગ થઈ જાય અને આપણું પાણી પણ અલગ થઈ જાય. હવે આપણે તેને સારી રીતે નીચોવી લઈશું, તેમાંથી બધું પાણી આપણે બહાર કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે તેને ઠંડા પાણીમાં આપણે એડ કરીશું, જેથી તેમાં થોડો ઘણો જે લીંબુનો ફ્લેવર રહી ચૂક્યો છે તો તે ઠંડા પાણીમાં આપણે એડ કર્યા બાદ તે પનીરમાંથી દૂર થઈ જશે. પાંચ થી 10 મિનિટ માટે આપણે તેને સેટ થવા માટે કોઈ બી વજનદાર વસ્તુની નીચે આપણે તેને મૂકી દેશું. હવે આપણી પાસે જે પનીરનું પાણી નીકળ્યું છે તેને આપણે વેસ્ટ થવા નથી દેવાનું, કારણ કે તે આપણે રોટલી કે પરોઠા બનાવવામાં તે આપણે લોટ બાંધતી વખતે તેનો આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ 5 થી 10 મિનિટ બાદ હવે આપણું પનીર સેટ થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે આપણે 1 લિટર દૂધમાંથી આપણે 200 ગ્રામ પનીર બનેલ છે. તો હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી તે સારી રીતે સેટ થઈ જાય. ત્યારબાદ આપણે તેને પીસીસમાં કટ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું પનીર સારી રીતે પૂરેપૂરું સેટ થઈ ચૂક્યું છે, તો હવે આપણે તેને પીસીસમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું પનીર હવે રેડી થઈ ચૂક્યું છે. ને આપણું પનીર કેવું સોફ્ટ બનેલ છે, બજાર જેવું જ આપણું પનીર ઘરે બનાવેલું છે. ને આપણે 1 લિટર દૂધમાંથી 200 ગ્રામ પનીર બનાવેલ છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર
એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.